तो अरवली जिल्लामां किडनी वेचવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે જ્યાં રૂપિયાની લાલચ આપી કિડની કાઢી લેવામાં આવતી હતી તો મોડાસાના એલાયન્સ નગર સોસાયટીના બે યુવકો ભોગ બન્યા છે બંને યુવકોની હરિદ્વાર પાસે હોસ્પિટલમાં કિડની કાઢી લેવામાં આવી હતી આર્થિક સંકળામણમાં રહેતા મોડાસાના યુવકો ભોગ બન્યા છે તો યુવકોને એજન્ટ દ્વારા રૂપિયા 20 લાખની લાલચ આપવામાં આવી હતી નિયત રકમ કરતા ઓછા રૂપિયા આપતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો મોડાસાના મોસીન અને ઇમરાન કિડની રેકેટ ચલાવતા હતા ભોગ બનનાર યુવકોએ મોડાસા પોલીસને જાણ કરી છે તાંગે જ વધુ માહિતી માટે સંવાદદાતા તસ્લીમ સુથાર જોડાઈ ગયા છે તસ્લીમ જે રીતની ઘટના સામે આવી છે કિડની રેકેટ ચાલતું હતું બે યુવક ભોગ બન્યા છે શું છે વધુ માહિતી તો જણાવી દઈએ કે જે રીતનો કિડની કૌભાંડ સામે આવ્યું છે બે યુવકોને રૂપિયા 20 લાખની લાલચ આપી હતી તેનાથી નક્કી કરેલી રકમ કરતા ઓછી રકમ આપવાના કારણે યુવકોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે લઈ જવામાં આવ્યું ત્યાં જઈને એનું કિડનીનું ઓપરેશન કરાવવામાં આવ્યું પછી ત્યાં જ્યારે હોશમાં આવ્યું ત્યારે આગળ પાછળ કોઈ હતું નહીં એને પૈસાની લાલચ બી આપવામાં આવી હતી પણ એક રૂપિયો એના હાથમાં આવ્યું નહોતું 2 લાખની લાલચ હતી પણ જે વખતે એને અંદર લેવામાં આવ્યો 2 લાખ રૂપિયા આપ્યા અને પછી જે બે માણસો અંગાત હતા ઇમરાન અને મોસીન નામના એમને લઈ લીધા હુસમાં આવ્યો ત્યારે કોઈ આજુબાજુ હતું નહીં અને જ્યારે એ દિલ્હીથી જ્યારે હરિદ્વારથી નીકળ્યું પાછું રવાના થવા તો ત્યાં આવ્યો અહીં ગોધરા તો એને બહાર આવી ઇમરાન અને મોસીન નામના બે શખ્સ આવ્યા અને એના ફોનમાં જે કાર્ડ હતું એ ભગાઈ નાખવામાં આવ્યું અને જેટલે બી એના સબૂત હતા બધા મીટાઈ દેવામાં આવ્યા હતા 2000 આપ્યા કે સાપડા ધંધો કરીએ છે કિડનીનો તો કે ચાલ મારા અંગાથી 10-12 લાખ રૂપિયા આવશે કિડની આપીને અપડાઈ જશું 10-15 દિનમાં એમ કરીને મને દિલ્હી લઈ ગયો દિલ્હી મારું ચેકઅપ કરાવ્યું અને હરિદ્વારમાં કિડની કાઢી લીધી કિડની કાઢીને ઘેર આવ્યો મોસીમને અંગાત હતા એક દિવસ પહેલાં આવી ગયા પછી હું આવ્યો 1 મહિને અને અહીંયા આવીને બી પૈસા લઈ ગયા મારા ઘરથી 35,000 ને એમ 35,000 રૂપિયા લઈ ગયા તોથી આપે મને 2 લાખ રૂપિયા અને એમાંથી પાછા ચક્કર આવી ગયા તો બીજા પૈસા કઈ ગયા ખબર નથી 50,000 રૂપિયા મારી ગીજામાંથી નીકળ્યા હતા બસ કઈ જગ્યાએ ઓપરેશન કરાવ્યું હરિદ્વારમાં મોસીન કરીને એક માણસ હતો એ મળ્યો એને વાત કરી આવી પછી એ કે આ કિડની બારાની કે બે હોય તો એક ઉપર જીવા માણસ પછી એને મને ત્યાં બરોડા લઈ ગયો બરોડા લઈ ગયા ને આ દલાલથી મુલાકાત કરાવી 3 લાખમાં મારો ત્યાં સોદો કર્યો એ લોકોએ મને ત્યાં લઈ ગયા પછી દિલ્હી લઈ ગયા હતા પછી ત્યાંથી એ હોસ્પિટલનું નામ તો ખબર નથી રાતે લઈ ગયા હતા અંડરગ્રાઉન્ડ હોસ્પિટલ છે એટલે આપણે એટલા સુધી તો ખબર નથી પણ મને પહેલાં ત્યાં ગેસ્ટ હાઉસમાં લઈ જઈને લોકોએ મૂક્યો હતો છેતરવામાંથી જ કંઈથી મને આ રીતે કીધું કે ભાઈ 2 કિડની હોય તો 1 કિડની પર માણસ જીવે એ રીતે મને કરીને 3 લાખમાં આપણી કિડનીનો સોદો કર્યો મને તો લઈ જાય ને આ લોકો કેમ કિડની વેચવી પડી મારે સાહેબ દેવું થઈ ગયું મારી મજબૂરી હતી એટલે મેં એ કર્યું આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા તસ્લીમ સુથાર જોડાઈ ગયા છે તસ્લીમ જે રીતની કિડની કાઢવાની ઘટના સામે આવી છે બે યુવકો ભોગ બન્યા છે તો પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે શું છે વધુ માહિતી ચોક્કસપણે બહુ ગંભીર ઘટના છે અરવલ્લી જિલ્લાની આ પ્રથમ ઘટના છે કિડની કાઢી અને હરિદ્વારમાં વેચવામાં આવી રહી છે જે લોકો ને માથે દેવા છે કર્જમાં ડૂબેલા છે જે લોકો રોજગાર નથી બેકાર છે આવા યુવાનોને ટાર્ગેટ બનાવી અને એમની કિડની બદલવાની અને કિડની વેચવાની રેકેટ અહીં મોડાસાથી ચલાવવામાં આવી રહી છે જેથી મોડાસાના બે લોકો દ્વારા આ સમગ્ર રેકેટ ચલાવવામાં આવ્યું હતું હરિદ્વાર દિલ્હી કપડવંજ અને ગોધરા એમ આ કેટલા 15 કરતા પણ વધારે લોકો દ્વારા હાલ ટ્રાફિક જે માહિતી મળી છે એમના દ્વારા નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે હાલ આ જે પીડિત પરિવાર છે બંને પીડિત પરિવાર છે એ મોડાસા પોલીસ ટાઉન પોલીસ થી શરણે ગયા છે અને એમની સાથે છેતરપિંડી થઈ છે એમને લોભામણી લાલચ જાહેરાતો આપી લોપામણી લાલચો આપીને નજીવા પૈસા આપી એમની સાથે છેતરપિંડી કરીને એમની કિડની કાઢવામાં આવી છે તેવી મોડાસા પોલીસ સ્ટેશનને રજૂઆત કરી છે અને હાલ મોડાસા પોલીસ સ્ટેશન ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા આ લોકોની ફરિયાદ લઈ અને આગળની તજવીજ શરૂ કરવામાં આવી છે જી બિલકુલ તસ્લીમ સમગ્ર માહિતી બદલ આભાર